मनपा चूंटणीने लईने भाजप कोंग्रेसनी तैयारी पूरजोशमां 18 वोर्डमां 72 उमेदवारोनी कवायत शुरू कराई। राजकोटमां भाजपे वोर्डवाइज कार्यालयो शुरू कर्या छे। 2015 भाजप शासित मनपामां 38 कोर्पोरेटर विजेता बन्या हता। आ चूंटणीमां 24 जेटला भाजपना जूना चेहरा बदलाय तेवी पण शक्यता छे। आ वखते मात्र 14 कोर्पोरेटर रिपीट थई शके छे। तो नवा सीमांकन अने बैठकनी कैटेगरीमां फेरफार थयो छे। नवा विस्तारो समाविष्ट थता 24 जेटला पूर्व कोर्पोरेटर ने विराम मळी शके छे। युवा मोर्चा महिला मोर्चामांथी टिकिट माटे अत्यारथी ज लॉबिंग शुरू थई छे। 2015 ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાથી માત્ર 4 બેઠક દૂર હતી। 2015 ભાજપ 38 બેઠકો અને કોંગ્રેસને 34 બેઠકો મળી હતી। તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ આ વખતે અન્ય વોર્ડમાંથી લડી શકે છે। તો વીટીવીના એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય મારી સાથે લાઈવ જોડાયા છે। ધર્મેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, કેવી ચર્ચાઓ, કેવો માહોલ? સૌરાષ્ટ્ર જયેશ, સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મનપાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ દરેક રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરી છે। સૌથી વધુ ભાજપ એકદમ સક્રિય થઈ ગયું છે અને દરેક વોર્ડમાં બૂથ પેજ કાર્યાલય શરૂ કર્યા છે અને એ જ રીતે કોંગ્રેસ અને ત્રીજો એક વિકલ્પ રૂપે આપ અને એનસીપી પણ પોતાની તૈયારી કરી રહ્યું છે। રાજકોટ એક ભાજપનો ગઢ ગણાય છે। કોર્પોરેશનમાં એક જ વાર કોંગ્રેસ આવી છે, બાકી ભાજપ સતત જીતતી આવી છે। 2015 જે માત્ર 4 બેઠક કોંગ્રેસ દૂર રહી હતી અને ભાજપનો સત્તા પર આવી હતી। તાજેતરમાં ટર્મ પૂરી થતા અત્યારે વહીવટદારનું શાસન છે। ભાજપની જો વાત કરીએ તો ભાજપમાં 38માંથી 24 જે જૂના જોગી છે, જૂના ચહેરા છે, તેઓને વિરામ આપે એવી શક્યતા છે। 14 નવા ચહેરા છે, 14 જે જૂના છે તેઓને ફરી રિપીટ કરી શકાય શક્યતા છે। તેમાં 6 સિનિયર છે કે જેમાં નીતિન ભારદ્વાજ છે, કમલેશ મીરાણી છે, કશ્યપ શુક્લ છે, ડૉક્ટર જયમન ઉપાધ્યાય છે અને મેયર બીનાબેન આચાર્ય છે, આ સહિત જે છે એ અને ઉદય કાનગડ છે। આ લોકો જે 6 સિનિયર છે એમાં ઉદય કાનગડ અને ડૉક્ટર જયમન ઉપાધ્યાય 25 વર્ષથી એટલે 5 ટર્મ સુધી પાલિકાના પોલિટિક્સમાં છે। હવે ઉદય કાનગડે અગાઉ અનિચ્છા દર્શાવી છે, પરંતુ અત્યારે જો કોઈ કેટેગરીમાં નક્કી થાય તો એ કેટેગરી ઉપરથી ખબર પડશે કે મેયર પદ કોની કેટેગરીમાં આવે છે, તો એ ઉપરથી નવા ઉમેદવારો સિનિયરોમાંથી પસંદ થાય એવું લાગી રહ્યું છે। પરંતુ અત્યારે 38માંથી 24 ચહેરાઓ એટલે વિરામ આપવામાં આવશે કે અહીં કેટલીક બેઠકો પર સામાજિક જે અનામત બેઠક સહિતનો ફેરફાર થયો છે। બીજી વાત એ છે કે નવા વિસ્તારો ઘંટેશ્વર, મુંજકા આ બધા વિસ્તારો ભળ્યા છે માધાપર સહિત। તો માધાપરની વાત કરું તો માધાપરના ઉપસરપંચ પંકજ રાવલ પણ ભાજપમાંથી લડવાની ઈચ્છા દાખવી રહ્યા છે। આ જ રીતે મોટા મવાના સરપંચ વિજય કોરાટ છે, ભાજપમાંથી ઈચ્છા રાખી રહ્યા છે। આ જે ભરેલા વિસ્તારો છે તેવું માગી રહ્યા છે એ લોકો કે આ અમને પણ એક ટિકિટ મળવી જોઈએ। આમ 4 જે પેનલ હોય છે એમાં જીતી જાય। આ જ રીતે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ તૈયારી શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસમાં ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી શકે એમ છે। એ જ રીતે અતુલ રાજાણી જે વિપક્ષીના શાસકના વિપક્ષી દંડક હતા તેઓ વોર્ડ નંબર 3ને બદલે વોર્ડ નંબર 2માંથી લડી રહ્યા છે। આમ ભાજપ અને કોંગ્રેસ અને આ ત્રણેય લોકો અત્યારે મનપાની ચૂંટણીની કવાયત હાથ ધરી છે। આપમાં પણ ગઈકાલે મીટિંગ થઈ, આપવાળા પણ જાન્યુઆરીમાં પહેલું વીક એક લિસ્ટ બહાર પાડી દે અને કોઈ ક્રિમિનલ વાળાને ટિકિટ નહીં આપે તેવી વાત થઈ છે। જયેશ, આપણી સાથે કેટલાક લોકો છે, એમને પૂછીએ। સામાજિક કાર્યકર રાજુભાઈ ઝુંઝા છે। રાજુભાઈ, રાજકોટમાં મનપાની ચૂંટણી આવી રહી છે, ભાજપનો ગઢ રહ્યો છે, શું કહેશો? ચૂંટણીને હવે નગારે ઘા વાગી રહ્યા છે ત્યારે જે છાપેલ કાટલાઓ છે એને ખરેખર વિદાય કરવી જોઈએ। ભાજપનો નિર્ણય જે તમે વાત કરી એ રીતના સારો છે કે નવા ચહેરાઓને મૂકવામાં આવે અને ભાજપનું માઇક્રો પ્લાનિંગ જ એ રીતના છે કે ફરીવારી સત્તા ઉપર બેસી શકશે। જ્યારે કોંગ્રેસ છે એના ગઈ વખતે પ્રજાએ 34 જેટલા ઉમેદવારોને ચૂંટી કાઢ્યા હતા, પણ એ ભાગવટાઈમાં જ નવરા ન થયા અને પ્રજાને પબ્લિકના જે ખરેખર જે પાયાના પ્રશ્નો છે એને જે વાચા આપવી જોઈએ વાચા આપી શક્યા નથી। એટલે મને એવું લાગે છે કે આ વખતે હવે 34 છે પહોંચવું કોંગ્રેસને બહુ અઘરું પડશે અને ખાસ કરીને બંને પક્ષો અને નવી એક પાર્ટી આમ આદમી પાર્ટી પણ આવી રહી છે, આ બધા સ્વચ્છ પ્રતિભાશાળી ઉમેદવારોને મૂકવામાં આવે, સામાજિક સ્તર લેવલે જે કામ કરે છે, વર્કર જે ખરેખર હોય, જમીન સાથે જોડાયેલા હોય એવા ઉમેદવારોને મૂકવામાં આવે કે જેથી પ્રજાનો પ્રશ્ન એ જાણતા હોય, પ્રજાની નાડ પારખતા હોય અને પ્રજાના પ્રશ્નો છે
નાના નાના પાયાના પ્રશ્નો છે, રસ્તા ગટર પાણી આવી લાઇટ પાણી આવા નાના નાના પ્રશ્નો છે, એને ઉકેલવામાં એ સક્ષમ થાય આવા ઉમેદવારોને પ્રજાએ ચૂંટી કાઢવા જોઈએ. નહીં કે મોટું નામ છે, મની પાવર છે, મસલ પાવર છે એવા નહીં, પરંતુ ખરેખર વર્કર છે એવા લોકોને ચૂંટી કાઢે અને સ્વચ્છ શાસન આપે એવી હું ઈચ્છું છું. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની જે વાત છે, છતાં કેટલીક અગવડો આપણે જોઈ રહ્યા છે. રાજકોટ હજી સ્માર્ટ સિટી તરફ બની નથી શક્યું, મુખ્યમંત્રીનું હોમગ્રાઉન્ડ હોવા છતાં આ એક ઉણપરેગી છે, શું કહેશો? જ્યારે રાજકોટ મુખ્યમંત્રીનું હોમટાઉન છે ત્યારે પાંચ વર્ષ સુધી મનપામાં ભાજપની શાસન હતું, એના પ્રયત્નો સ્માર્ટ સિટી માટેના કર્યા છે, પણ ખરેખર જ્યાં સુધી એના પાયા સુધી જવું છે, મૂળ સુધી જવું છે, જ્યાં સુધી હજી સુધી પહોંચી શક્યા નથી, હજી ઘણા બધું સ્માર્ટ સિટી માટે કરવાનું છે. અમદાવાદ, બરોડા અને સુરતની દ્રષ્ટિએ જોઈએ તો રાજકોટ હજી 15 વર્ષ પાછળ છે. રૂડાની વાત કરીએ તો રૂડામાં એવો ચેરમેન કોઈ મૂકવામાં નથી આવ્યો, એને કારણે જે બહારના વિસ્તારનો જે શહેર સિવાયના બહારના વિસ્તારો છે એને જે ડેવલપિંગ થવું જોઈએ એ થયું નથી. એક રિંગ રોડની વાત કરીએ તો એક રિંગ રોડ પણ પૂરો નથી થયો અને બીજા બે ને ત્રણ રિંગ રોડ કર્યા છે, અડધા અડધા કર્યા છે. તો જ્યારે વિકાસની વાત આવે, સ્માર્ટ સિટીની વાત આવે ત્યારે એના પર જે પૂરતું ધ્યાન દેવામાં આવે, અને પુલ બનાવવાની વાત આવે તો પુલ એવા બનાવ્યા છે કે એમાં ગટર મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી અને રોગચાળો ફેલાય એવા પુલો બનાવવામાં આવ્યા છે. નવો જ જયારે પુલ બનાવવાની વાત આવી આમ્રપાલી ફાટક પાસેથી, તો એ પુલને એવું જ નાલું બનાવી નાખ્યું છે, લક્ષ્મીનગરનું નાલું હોય એવો પુલ બનાવી નાખવામાં આવ્યો છે. તો આ અંગે પણ થોડુંક ધ્યાન દેવામાં આવે, સરકાર પણ આના ઉપર ખાસ ફોકસ કરે કે જે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ, પરંતુ ખરેખર સત્તાધીશો એના તરફ આગળ વધે અને ખરેખર સ્માર્ટ સિટી થાય રાજકોટ. આપણી સાથે એક આપના પણ છે પાટડિયાજી, શું કહેશો? આપનો ઉદય થઈ રહ્યો છે, શું કહેશો, સફળતા મળશે? ખાસ કરીને જોઈએ તો અત્યારે જે ત્રીજા પક્ષનો ઉદય થઈ રહ્યો છે, પરંતુ ત્રીજો પક્ષ જે છે એ ખરેખર રાજનીતિમાં આવીને જે લોકોના મૂળભૂત પ્રશ્નો છે, લોકોની ખાસ કરીને જે જરૂરિયાત છે એ વીજળી, પાણી, લાઇટ અને શિક્ષણ વ્યવસ્થા, આ દરેક વસ્તુઓ આમ આદમી પાર્ટીમાં કેજરીવાલજીના નેતૃત્વમાં અપાયેલી છે. તેવી જ રીતના અત્યારે જે ગુજરાતનો જુવાળ આપણે જોઈ રહીએ છીએ, ખાસ કરીને જે રાજકોટમાં જે આમ આદમી પાર્ટીમાં યુવાનો બહોળી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને જે શિક્ષિત ઉમેદવારો છે એમને પણ આપ દ્વારા ટિકિટ વધારે આપવાનું નક્કી કરી રહ્યા છે. યુવાનોને મેક્સિમમ આપથી તો કોંગ્રેસને નુકસાન થશે, શું કહેશો? જી, કોંગ્રેસને નુકસાન થશે એ વાત બીજા નંબરની છે, કારણ કે કોંગ્રેસે હારી હારીને પણ થાકી ગયું છે, લોકોની નજરમાંથી કોંગ્રેસ ઉતરી રહ્યું છે. અમારી લડાઈ ક્યાંય ને ક્યાંય કોંગ્રેસ સાથે નથી, અમારી લડાઈ સીધી ને સીધી ભારતીય જનતા પાર્ટી સાથે છે, કારણ કે આ 25 વર્ષથી સત્તામાં છે, છતાં પણ લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે, જે શિક્ષણની વ્યવસ્થા છે, હાલમાં જ આપણે જોયું કે જે સંચાલકો અને વાલીઓ વચ્ચેનું જે શિક્ષણનું પ્રોબ્લેમ હતો એ ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી કરીને થવું જોઈએ, પરંતુ હજી સુધી થયું નથી. બીજી વસ્તુ આપણે જોઈએ તો સિવિલ હોસ્પિટલો જેમ છે, એમાં સિવિલ હોસ્પિટલની અંદર જ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર ખોલવામાં આવે છે, મતલબ કે લોકોના પૈસા લોકોને ઉપયોગી થાય એવી રીતના વાપરવામાં આવતા નથી. તો આમ આદમી પાર્ટી દ્વારા એવા ઉમેદવારોને લડાવીને જે પૈસા લોકોના છે, પૈસા લોકો માટે વપરાય એવું વ્યવસ્થા કરવામાં આવશે. મિલનભાઈ, તમને પૂછીશ, કોર્પોરેશન એટલે લાઇટ, પાણી, રસ્તા, ગટર આ બધી વ્યવસ્થા છે, રાજકોટમાં સંતોષકારક છે આ બધું? રાજકોટમાં ઘણા અંશે સંતોષકારક છે, 70-80% સંતોષકારક વસ્તુ કહી શકાય કે રસ્તા જે છે એ ખૂબ જ સારા અત્યારના બનાવી નાખ્યા છે, નવી DIની પાઇપલાઇન ભાજપ સરકારે નાખી દીધેલી છે, જે થોડી ઘણી અગવડતા રહેવાની છે એ તો રહેવાની છે કે ભાઈ નવા પાઇપલાઇન કે કંઈ પણ વસ્તુ કરે તો એની અંદર થોડા ચેન્જીસ આવે, એટલે થોડી ઘણી અગવડતા છે, અને જે રિમોટ એરિયા છે એની અંદર થોડી વધારે અગવડતા છે, બાકી સિટી લેવલે ખૂબ જ સંતોષકારક કામ છે ભાજપનું. ભાજપમાં નવા ચહેરાઓમાં યુવા આવી રહ્યા છે, શું કહેશો? જી, આજે અત્યારના કોર્પોરેશન જોઈએ તો એમાં 78 સભ્યો છે, 78 કોર્પોરેટર્સ છે, તો માની લો કે 80 લોકોનો ક્લાસ હોય કોઈ પણ, તો 80-80 લોકો જે છે તે લોકો ડિસ્ટિંકશન સાથે પાસ નથી થતા હોતા. એવી જ રીતના કોર્પોરેશનનું છે કે જે કોર્પોરેટરો અત્યારના જે છે એમાં બધા જ લોકોએ સારી રીતના કામગીરી કરી હોય એવું જરૂરી નથી. ઘણા અંશે ઘણા કોર્પોરેટર કોંગ્રેસના હોય કે BJPના હોય, નબળી કામગીરી છે અથવા તો હાજરી પણ નથી આપી શકતા કોર્પોરેશનની અંદર કે નથી લોકોના પ્રશ્નોને વાચા આપી શકતા. તો હું 100% એવું માનું છું કે ભાજપે જે આવા ચહેરાઓ જે છે કે જેને પબ્લિક પણ ઓળખતી નથી, આવા ચહેરાઓની જગ્યાએ યુવા લોકોને કે જે સમજી શકે છે અને પ્રશ્નોને વાચા આપી શકે છે એને સ્થાન આપવું જોઈએ. રોહિતભાઈ, તમને પૂછવા માંગીશ, યુવાન શું ઈચ્છી રહ્યા છે કોર્પોરેશન ચૂંટણીને લઈને? પહેલા તો અત્યારે કોરોનાના કાળ વચ્ચે સરકારે અને જે ચૂંટણી પંચ છે હમણાં ચૂંટણી ન યોજવી જોઈએ, કારણ કે ચૂંટણી આવે ત્યારે કોરોના વયો જાય, એટલે ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં દુઃખદ બાબત છે કે
કે કોરોના માત્ર સામાન્ય લોકોને લાગે, કોઈ પણ પક્ષના નેતા હોય એને કોરોનાનો કોઈ ભય હોતો જ નથી. એટલે હું માનું છું કે ચૂંટણી કોરોનામાંથી સમગ્ર દેશ ઝંઝટમાંથી છૂટી જાય ત્યાર પછી બાદ આવે કોર્પોરેશનની ચૂંટણી આવ્યા બાદ રાજકોટમાં શું શું કામો થવા જોઈએ. રાજકોટના અત્યારે સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો ફાયર સેફ્ટીનો મુદ્દો અત્યારે સળગતો છે કે અત્યારે કોમર્શિયલ બિલ્ડિંગ હોય, સ્કૂલ હોય કે હોસ્પિટલ હોય, એમાં ફાયર સેફ્ટી એનઓસી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય જ છે. એમાં કોઈ એમના કર્મચારીઓને ટ્રેનિંગ વગરના હોય છે. બીજો પ્રશ્ન રોડ રસ્તા અને જે સામાન્ય લોકોને જે રોડ રસ્તા ગટરની સુવિધાઓ ગંદકી એવા પ્રશ્નો હોવા જોઈએ. રાજકોટ સિટી સ્માર્ટ સિટીમાં ક્યાંક દર વર્ષે પહેલો નંબર લાવે છે, પરંતુ ખરેખર કાલાવર રોડ, અમીન માર્ગ અને ગ્યાગનિક રોડ સિવાયના અન્ય રસ્તાઓમાં જાઓ એટલે રાજકોટની શું ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે ખબર પડે. હું એક પૂછવા માંગુ છું કે કોંગ્રેસનું જૂથબંધી નડશે આ વખતે? ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જૂથવાદ પક્ષ છે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ હવે કોંગ્રેસ નવા ચહેરાઓને, યુવા ચહેરાઓને એમને ચાન્સ આપશે અને વધુ ને વધુ આત્મમંથન કરીને કઈ રીતના લોકોના પ્રશ્નોને વાચા આપે એ અમારી પ્રાથમિકતા રહેશે. તો આ હતા રાજકોટના સામાજિક કાર્યકરો, જુદા જુદા યુવા અગ્રણી. આ લોકોનું પણ કેવું છે કે રાજકોટમાં જે સુવિધા મહાનગરપાલિકા તરફથી મળવી જોઈએ એમાં કેટલાક બ્રિજ બનાવ્યા છે, બ્રિજમાં જે ગાબડા છે, કાયમી પાણી ભરાવાની સમસ્યા છે, આ બધા સમસ્યાઓ છે. અને સૌથી વધુ વાત એ છે કે જે યુવાનોને અને મહિલા વર્ગને ટિકિટ મળે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. જી બિલકુલ ધર્મેશ, જાણકારી માટે આપનો આભાર. તો વીટીવીના એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય રાજકોટથી આ જાણકારી આપી રહ્યા હતા. મનપા કબજે કરવાની રણનીતિ શું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષના કાર્યકર્તો દ્વારા કેવી તૈયારી કરવામાં આવી રહી છે, કેવો છે ચૂંટણીનો જંગ.